માનવ જીવનને આ રીતે સમૃદ્ધ બનાવ્યું છે.
પછી નદીઓ, નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ. લોકમાતા શું કામ કહે છે તો કે ભારતની સંસ્કૃતિ છે સિંધુ અને રાવી નદીને કાંઠે જ પાંગરી અથવા વિકસી હતી અને નદીઓ આપણી તમામ પ્રકારની પીવાનું, નાવાનું, સાફ સફાઈ, વીજળી, ઉદ્યોગ જે પણ જીવનની પાણીની જરૂરિયાત છે એ નદીઓ દ્વારા પૂરી પ્રાચીન સમયથી આપણી થતી આવી છે એટલે આપણે એને લોકમાતા કહીએ છીએ. વનસ્પતિ જીવન તો કે વનસ્પતિ જીવન છે એ આપણને આપણા આ માનવનો પશુ પક્ષી પ્રાણીઓનો ખોરાક વનસ્પતિ દ્વારા પૂરો પાડવામાં આવે છે. વનસ્પતિમાં છોડવાઓ, વૃક્ષો, છોડવાઓમાં પુષ્પના છોડવા અને અન્ય છોડો આ ઉપરાંત કઠોળના છોડો આ બધું વનસ્પતિની અંદર સમાવેશ થાય છે. વનસ્પતિ દ્વારા જ આપણને આખું જીવન છે નિરામય બન્યું છે અને સ્વસ્થ રહ્યું છે. વનસ્પતિમાંથી જ આપણને આયુર્વેદ, યુનાની અને નેચરોપેથી આ બધી જે પદ્ધતિઓ છે આરોગ્યની એ વનસ્પતિ ઉપર જ આધારિત છે. વન્ય જીવો તો કે વન્ય જીવો છે આપણે જેમ વૃક્ષ પ્રેમ છે પશુ પ્રેમની આપણી પ્રજા રહી છે એટલે આપણે પશુઓને પણ પાળીએ છીએ. આપણા પશુઓમાં હાથી, ઘોડા, સિંહ, વાઘ, ચિત્તો, વાંદા, સાપ, મોળિયા આવા બધા જ પ્રાણીઓનો સમાવેશ વન્ય જીવોમાં થાય છે. વન્ય જીવોનું મહત્વ આપણે સમજ્યા છીએ એટલે જ આપણા રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહ અને ઘોડા અને બળદને સ્થાન આપવામાં આવ્યું છે. હવે સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો એટલે માનવે પોતાની બુદ્ધિ, શક્તિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે નિર્માણ કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે. સાંસ્કૃતિક વારસાની અંદર મંદિરો, મસ્જિદ, મહેલ, દરવાજા, ગુંબજો આ બધી બાબતો એમાં ઐતિહાસિક વારસો આવે, આપણો પ્રાચીન વારસો આવે, સ્વતંત્ર સંગ્રામના સ્થળોનું પણ આમાં સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસો માનવે પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા વિકસાવ્યો છે. આમ તો સાંસ્કૃતિક વારસો પ્રાગૈતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને આ સાંસ્કૃતિક વારસોની ભેટ આપી અને ઉત્તમ પ્રકારનું માનવ જીવન જીવવા માટે આ વારસો વિશ્વને ભેટ આપ્યો છે. સાંસ્કૃતિક પછી ગુજરાતના વારસાઓ, ગુજરાતના વારસાઓની અંદર ગુજરાતની અંદર આપણે દ્વારકાનું મંદિર, સોમનાથનું મંદિર આ ઉપરાંત શંકરાચાર્યની શારદા વિદ્યાપીઠ પછી એ સિવાય લોકલ રોજડી, લોકલ રોજડી, સિનાગર આ બધા આપણા ધોળાવીરા આ બધા આપણા ગુજરાતના પ્રાચીન વારસા છે. અમદાવાદની અંદર તો ઝૂલતા મિનારા છે, સિદ્ધિ સાહેબની જાળી છે, અતિસિંહના ડેરાઓ છે આ બધા આપણા ગુજરાતના ઐતિહાસિક વારસા છે. ઉત્તર ગુજરાતની અંદર અંબાજીનું મંદિર, ગોધરાજીનું મંદિર પછી કાલી માતા એટલે કે મા કાલી, મા કાલીનું મંદિર, ઉનાવાની અંદર મીરાદાતા આ બધા પણ આપણા ગુજરાતના વારસાના સ્થળો છે. આ વારસાના સ્થળો ઉપરાંત જૈન અને બૌદ્ધના ધાર્મિક સ્થળોનો સમાવેશ પણ આમાં થાય છે.
એટલે જૈનની ગુફાઓ બૌદ્ધ ધર્મની ગુફાઓ વગેરે આવેલા છે. હવે પછી બીજા વિડિયાની અંદર આગળ આવશે.